સુરત મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીની મળેલી એડવાઇઝરી કમિટીમાં શહેરમાં ઠેક ઠેકાણે રૂપિયા 13,500 તથા રૂપિયા 10,850ના ભાવે લાગેલા 2,960ના કેડર ટાઈપ ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ ધારાસભ્ય હરસંઘવીએ કર્યો છે. એક જ વર્ષમાં ડસ્ટબિન તૂટીને તકલાદી થઈ ગઈ હોવાની ઇજાદાર સામે કાર્યવાહી સાથે 3.80 કરોડની મોટી ખરીદી ટ્રેડિંગ પ્રક્રિયાના બદલે ઝોનમાંથી કરાઈ હોવાનો આરોપ તેમણે કર્યો હતો અને ડસ્ટબિનની સમગ્ર ખરીદી પ્રક્રિયામાં તપાસની માંગ પણ કરી હતી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કિંગમાં સુરત પાછળ ફેંકાયું તેમ પબ્લિકની ભૂલ નથી, પરંતુ પાલિકાના પાપના કારણે પાછળ ધકેલાયનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ ત્યારે તકલાદી ડસ્ટબિનો તો ઘણી જગ્યાએ માત્ર એક મહિનામાં જ તૂટી ગઈ છે, તો કેટલાકના દરવાજા તૂટી ગયા છે, જ્યારે કેટલીક તો વાંકી વળી ગઈ છે. કૌભાંડ કઈ સામે આવ્યું છે? આપના તરફથી કયા પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે? કોણ આ ડસ્ટબિન કૌભાંડની અંદર કસૂરવાર છે, શું માનો છો? ડસ્ટબિન કૌભાંડ આ કયું? ડસ્ટબિન ખરીદવાની અંદર ગેરરીતિ આચરવામાં આવી છે એની અમે માંગણી કરી કે તપાસ થાય, અને તપાસ થશે એટલે એની અંદર કઈ રીતે ગેરરીતિ કરીને આનું મેન્ટેનન્સ કેમ ના કરવામાં આવ્યું, સુરતની જનતાને પૈસાથી ખરીદવામાં આવેલી આ 3 કરોડ રૂપિયાની ડસ્ટબિનો જે વર્ષો વર્ષ તક સુરતના લોકો વાપરી શકે એવી હોવી જોઈતી હતી, પરંતુ એવી નથી, ને એક જ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ડસ્ટબિનના દરવાજા તૂટેલા હતા, કોઈક ડસ્ટબિન ઊંધી પડેલી હતી, જે ડસ્ટબિન સાજી હતી એમાં કચરો અંદર ઓછો ને બહાર વધારે, એવી પરિસ્થિતિઓ જાણમાં આવી. એના કારણે મહાનગરપાલિકાના કમિશનરને કહ્યું છે કે આપ ભલે ત્યારે ખરીદનાર અધિકારી તરીકે ત્યારે આપ કમિશનર નહોતા, પરંતુ આવનારું ભવિષ્ય સુરત મહાનગરપાલિકાનું ઉજ્જવલ બને તે માટે આપ આની ઉપર તપાસ મૂકીને આ ગેરરીતિની અંદર અગર કોઈ જવાબદાર હોય અને ગેરરીતિની તપાસ કરતા જ અગર કોઈ બી ભ્રષ્ટાચાર આની અંદર નજર આવતો હોય તેની ઉપર એક દાખલા સ્વરૂપના પગલાં લેવામાં આવે, જેથી સુરત મહાનગરપાલિકાનો ઉજ્જવલ અને યુવાન કર્મચારી વર્ગ જે છે એ આવનારા વર્ષોની અંદર આવી કોઈ ઘટનાની અંદર ના જોડાય તે માટેનો મારો આ પ્રયાસ છે. લાંબા સમય સુધી ડસ્ટબિન ચલાવવી જોઈએ, તેનું મેન્ટેનન્સ થવું જોઈએ, થોડા જ સમયમાં ડસ્ટબિન તૂટી ગઈ હોવાની જવાબદારી સામે કાર્યવાહી થવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઝોનના વડા પાસે 15 લાખ સુધીની ખરીદીની સત્તા છે, જેથી 8 ઝોનમાં ટુકડે ટુકડે કરીને 15 લાખની મર્યાદામાં ખરીદી કરવાની માહિતી સાંપડી છે. મને લાગે છે કે સુરત શહેરમાં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ 2020ની કામગીરી ચાલી રહી છે તે વખતે સુરતની સ્વચ્છતા બાબતમાં સૌ ખૂબ ઉત્સુક અને જાગૃત છે. એ દરમિયાન અમારા માનનીય ધારાસભ્યશ્રીએ એક મીટિંગ દરમિયાન નાની કચરા પેટીઓની ડિઝાઇન અને એની ગુણવત્તા બાબતમાં એમના કેટલાક સૂચનો કર્યા હતા. એમાં જે કેટલીક અડચણો આવે છે એના વિશે પણ સૌની ઉપસ્થિતિમાં એમણે જે ધ્યાન દોર્યું હતું, અને લાગે છે કે શહેરમાંથી મોટી કચરા પેટીઓ દૂર કર્યા બાદ લોકોને માર્ગ ઉપર ચાલતા વ્યક્તિઓ કે અન્ય આસપાસના કમર્શિયલ એરિયામાં જે લોકો વસે છે તેમને કચરો નાખવાના જે વિકલ્પો આપવાના હતા એ વિકલ્પો માટે મોટાના બદલે નાની કચરા પેટીઓ જે મૂકવામાં આવી, જે લગભગ 1.5 વર્ષ પહેલાં આ કામગીરી થઈ, એ દરમિયાન એની ડિઝાઇનમાં એના લોક વગેરે પ્રકારની બાબતોમાં જે કોઈ પણ પ્રકારે લોકોના સૂચનો મળ્યા એ પ્રકારે ફેરફાર કરતાં કરતાં એ આગળ વધી રહ્યું છે. પણ એ દરમિયાન બીજી કંઈ પણ ક્ષતિઓ એમના ધ્યાનમાં આવી હશે, વહીવટી કે બીજી કોઈ રીતે વહીવટી સ્તરેથી પણ કંઈ ક્ષતિઓ જો ધ્યાનમાં આવી હશે એ વ્યક્તિગત રીતે પણ મને જ્યારે કહેશે ત્યારે એ બાબતમાં પણ એમની વાત જાણી સમજીને જે કંઈ કરવા જોગ હશે એ કરશું. એણે જે કંઈ પણ સૂચનો કર્યા હશે એને બહુ જ ગંભીરતાથી આપણે ચોકસાઈ કરીને જે પણ પ્રકારે એને નિકાલ તપાસ અને દુરસ્તી માટે જે પ્રયાસો કરવાના હશે
એ બાબતમાં ચોક્કસપણે કરશું અને હકારાત્મક રીતે સુરત શહેરના હિતમાં જે કંઈ પણ કામગીરી કરવાની હશે એના માટે મોકળાશથી એ વાત કરીશું અને ઉકેલ લાવવાના તમામ ઉપાયો પણ. સૌથી મહત્વની બાબત એ છે કે ભ્રષ્ટાચારી કેટલા કર્મચારીઓ છે એવું સ્પષ્ટપણે એ લોકો માને છે હર્ષભાઈ, તો એમાં તમે એમને સાથે સહમત છો? નહીં નહીં, એ આ કામની નહીં, કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર કોઈએ પણ કર્યો હશે તો મને એવું લાગે છે કે એના માટે હંમેશા તૈયાર જ હોવું જોઈએ, એના માટે આ કામ માટેનો સવાલ જ નથી. ભ્રષ્ટાચાર બાબતમાં જે કોઈ પણ માહિતી હોય અને જે કોઈ વિભાગની હોય, જે કોઈ કામની હોય, માત્ર એક કોઈ વ્યક્તિ શું કામ, કોઈ પણ વ્યક્તિ કહેશે, એના માટે તો આપણે હંમેશા તૈયાર જ હોવું જોઈએ અને અમે પણ તૈયાર જ હોઈએ ને મેયર સાહેબ. હા, પણ એ કહેવું એક વાત છે અને એની સામે નામ સાથે, કામ સાથે, ડિટેલ સાથે જ્યારે પણ કંઈ પણ આવે તે બાબતમાં આપણે તૈયાર જ હોવું જોઈએ ને, એમાં કોઈને ના પાડવાનો પ્રશ્ન જ નથી. હર્ષભાઈ, અધિકારીના નામ સાથે કેવું જોઈતો હતો કે આ વ્યક્તિ, આ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે? કોઈએ પણ આ કામમાં આ પ્રકારે મારા ધ્યાન પર આવ્યું છે એ કહેવાનો અધિકાર છે ને, એમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના ધ્યાન ઉપર આવે એટલે એને તો ખાસ કહેવું જોઈએ, અને આવી કોઈ પણ બાબતો હોય એ આવકાર્ય છે. આ ધ્યાન દોરશે તો તરત જ એનો નિકાલ લાવવા માટે આપણે જે કંઈ પ્રયાસ કરવાના હોય એના માટે મન ખુલ્લું જવું જોઈએ. મેયર સાહેબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવાને ધ્યાન પર લાવવાની વાત છે તો કોંગ્રેસ જે વિરોધ પક્ષમાં છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેલ્લા 6 મહિનાથી આ બાબલે બૂમાબૂમ કરીને તંત્રને જાણ કરે, તો આજ સુધી કેમ 6 મહિનાથી હજુ કોઈ તપાસ નથી મૂકવાની? એવું લાગે છે કે બૂમાબૂમ ને બીજી કોઈ જે રીતે રજૂઆતો થતી હોય, કોન્ક્રીટ રજૂઆત કમિશનર સાહેબને જે રીતે એમણે કરવાની હોય એ રીતે કરી હોય તો કમિશનર સાહેબને પણ આપણે કહીશું કે આ અંગે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ગમે તે તબક્કે થઈ હોય, ગમે તે સ્તરે થઈ હોય, એના વિશે તરત જ એ બાબતમાં તપાસ કરીને પગલાં લેવા આપણું મન ખુલ્લું જોઈએ. ભાજપના ધારાસભ્ય જ કહેતા હોય કે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલે છે તો સત્તા પક્ષની છબી ખરડાય છે, એવું તમને નથી લાગતું? મને એવું લાગે છે કે જે કંઈ પણ ક્ષતિઓ હોય એ ક્ષતિઓને છાવરવી ન જોઈએ એ કોઈ પણ વ્યક્તિ કહી શકે. ઉલટું હું તો એવું માનું છું કે શાસક પક્ષના કોઈ પ્રતિનિધિ હોય તો એને તો ખાસ કહેવું જોઈએ, કારણ કે શાસક પક્ષ આ બાબતમાં બહાર લાવશે તો જ શાસક પક્ષ છે એ કમિટેડ હોય એ પ્રસ્થાપિત થશે. સાહેબ, એમાં એવું કહે છે કે સ્થાયી સમિતિમાં આયો વગર પાસ થઈ ગયું છે, તો શું તમારે? મને એવું લાગે છે કે અમારે ખૂબ સારી રીતે અમને સીધું પણ કહી શકે છે, મારે સુધી જે કોઈ પણ રજૂઆત આવશે એ બાબતમાં હું એમને પણ મદદરૂપ થઈશ, અને જે સાચી વાત હોય એમાં તથ્ય કાઢવાની વાત હોય એ પણ કમિશનર સાહેબને કહીશું, અને કંઈ પગલાં લેવાના હોય તો પણ કહીશું. હર્ષભાઈ, સીધું તમને કેવું જોયું કે હું તમે મારે જે સ્તર પર મને કે કમિશનર સાહેબને કે કોઈને પણ કે એ જ્યારે પણ જે રજૂઆત આવશે એ બાબતમાં તમામ યોગ્ય જે કાર્યવાહી હોય એ કરશું જ ને આપણે. પ્રકારે આખી ઘટના સામે આવી છે, ધારાસભ્ય પોતે એવું કહે છે કે જે કચરાપેટી ખરીદી કરવામાં આવી છે તે ટેન્ડરિંગની પ્રક્રિયા નથી કરવામાં આવી ને અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે ડસ્ટબિનો. તમામ અત્યારે જે પ્રશ્ન છે એ 2 વર્ષ પહેલાં આ જે કચરા પેટીઓ છે એ ખરીદવામાં આવેલું હતું અને શહેરના ઘણા બધા જગ્યાઓમાં આ જે કચરા પેટીઓ નાખવામાં આવેલ છે અને 1.5-2 વર્ષ જે છે એ સમયગાળા થયું છે અને એમાં સંકલનમાં પ્રશ્ન આવ્યું હતું અને એ પ્રશ્નમાં આપણે જે કંઈ કાર્યવાહી થાય એમાં ચકાસણી અત્યારે ચાલે છે. એમાં ખાસ કરીને એક ડિઝાઇનનો પ્રશ્ન આવેલું હતું, અત્યારે એ ડિઝાઇનમાં ફેરફાર કરીને નવા કચરા પેટીઓ જે છે એ નાખવા માટે અત્યારે કાર્યવાહી ચાલુ છે. કચરા પેટીઓ જે તે સમયે જે મોટા ડસ્ટબિનો હતા જેમાં કૂતરાઓ, ગાયો અને ખૂબ એક ગંદકીના પ્રશ્ન ચાલતા હતા, જે તે વખતે આ જે સેકન્ડરી ડસ્ટબિન્સ છે, લિટરબિન્સ છે, એ સેકન્ડ મોસ્ટલી જે મોટા જે કન્ટેનર્સમાં કચરા પેટીઓ હતા એને સંપૂર્ણ રીતે એક સુરત સિટીને બિલલેસ કરવા માટે જે તે સમયે આ કચરા પેટીઓ નાખવામાં આવેલ હતા, એટલે આમાં ડિઝાઇનમાં એક નવા ફેરફાર કરીને સારી રીતે એ પણ અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનો પ્રશ્ન એ થાય છે કે 3 કરોડ 80 લાખ જેટલી મોટી રકમની આ ખરીદી કરવામાં આવી, ટુકડે ટુકડે શા માટે કરવામાં આવી, એમાં એમનું કેવું છે કે ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે કે જેના કારણે અધિકારીઓ ખેલ કરી ગયા છે? એમાં આપને કહું કે જે તે સમયે મોટા જે
સેકન્ડરી ડસ્ટબિન્સ હતા, જે કન્ટેનર્સના મોટા કચરા પેટીઓ હતા, અને એ કચરા પેટીઓને નાબૂદ કરીને તરત જ તમામ વિસ્તારોમાં કચરા પેટીઓ નાખવા માટે લિટર બિન્સ ડ્રાય અને વેટ વેસ્ટ માટે એ જે તે સમયે કરવામાં આવેલ હતા. એટલે એ જે મોટા કચરા પેટીઓ છે એ નાબૂદ કરવા માટે સુરતમાં એક બિનલેસ સિટી બનાવવા માટે આ જે છે સાથોસાથ કાર્યવાહી કરવામાં આવેલ હતા. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી, છતાં પણ એમાં જે કંઈ પ્રશ્ન છે એમાં તપાસ કરીને આગળનું કાર્યવાહી કરવામાં આવશે. એ મેં આપને કીધું કે આ બે વર્ષ પહેલાનું પ્રશ્ન છે, હમણાં જે છે એ સંકલન મીટિંગમાં આ પ્રશ્ન આવ્યું છે. બે વર્ષ પહેલાનું જે પ્રશ્ન છે એ જે તે સમયે શું કાર્યવાહી કરવામાં આવેલ હતા એ પણ જોવામાં આવશે, અને અત્યારે જે છે એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવેલ છે. શ્યોર, કઈ રીતના પગલાં આવશે એ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય આરોપ લગાવ્યો છે કે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય તો ટેન્ડર થ્રુ ખરીદવામાં આવે છે. ધારાસભ્યશ્રીએ કોઈ પણ આરોપ મૂકવામાં આવેલ નથી, પણ ધારાસભ્યશ્રીએ કીધેલું છે કે આમાં ચકાસણી કરવામાં આવે, અને ધારાસભ્યશ્રીને આપણે કીધું છે કે આપણે ચકાસણી કરીશું, સંપૂર્ણપણે એનો તપાસ પણ કરીશું. ધારાસભ્યનો સીધો બીજો બી આક્ષેપ છે કે કચરા પેટી કૌભાંડને લઈને કચરો જે રોડ પર પડે છે તેને લઈને સ્વચ્છતા સંરક્ષણનો સીધો પણ મકાસ. ના, જે સુરતનું નંબરનું પ્રશ્ન છે એમાં જે સિટીઝન્સ ફીડબેક છે, બીજા જે બાબતો છે એમાં પણ છે, એટલે એના રેન્કિંગ સાથે આનો કોઈ સંબંધ નથી. મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે જે તે સમયે શું થયું હતું તેની તપાસ કરવામાં આવશે. બે વર્ષ જૂનો આ મુદ્દો છે. સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠ્યો હતો. મોટાભાગે ડસ્ટબિનની ડિઝાઇનને લઈને વાંધો હતો. આ તમામ બાબતોની તપાસ ચાલુ છે અને તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકામાં કચરા પેટીમાં કૌભાંડ થયું છે. છેલ્લા એક વર્ષથી વિપક્ષ તરીકે તમામ કોર્પોરેટરે એક અવાજ આનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને એક વિપક્ષના સભ્યને જનાર્દનજી એને વિજિલન્સ તપાસ પણ કરાવી હતી, પણ એમનો જવાબ પણ મળવા. જ્યારે સંકલન મીટિંગમાં ધારાસભ્યશ્રીએ મુદ્દો ઉઠાવ્યો છે તો એમનો હૃદયપૂર્વક આભાર હોય કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર થાય છે. તું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કહેતો હોય તેમાં ખરેખર કંઈક તો સત્ય છે. હું ધારાસભ્યને અનુરોધ કરું છું કે તેઓ ખરેખર આને ગંભીરતાથી લેતા હોય અને દેખાડા પૂરતી રજૂઆત ના કરતા હોય, અને આની તટસ્થ અને ઉચ્ચ સ્તરે તપાસ કરતા એન્ટી કરપ્શન બ્યુરો એસીબી મારફત તપાસ કરાવી જોઈએ, તો જ આમાં સત્ય શું છે બહાર આવશે. કોના મેળા મેમડામાં ભ્રષ્ટાચાર થયો છે, કોના મેમડામાં 1300ની કચરા પેટી 13000માં અપાઈ છે વગર ટેન્ડર અપાઈ છે, તપાસ થશે તો ચોક્કસ કસૂરવારો પણ સામે આવશે, પકડાશે. નેતા ભ્રષ્ટાચાર છે, અવિરત ચાલ્યા કરશે. અત્ર તત્ર સર્વતા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે એ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ધારાસભ્યશ્રી કચરો કચરો મારફતે તપાસ કરે.